જય શ્રી કૃષ્ણ બાળકો. અરે આ શું, તમે બધા તો તૈયાર થઈ ગયા ને ભણવા માટે? સરસ, તો અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. બાળકો, તમે સરવાળાના દાખલા શીખી ગયા ને? હા, અને બાદબાકીના દાખલા પણ શીખી ગયા ને? બાદબાકીમાં ઊભા બાદબાકી, આડી બાદબાકી, એ બધા દાખલા શીખી ગયા ને? તો આજે એ જ દાખલામાં તમને ખોટો અંક કેવી રીતે લખવાનો તે બતાવીશ. ચાલો આપણે એ પ્રવૃત્તિ દ્વારા શીખીએ. બાળ મિત્રો, જુઓ અહીં લખ્યું છે ને, ખોટો અંક લખો. તો આ બાદબાકીના દાખલા છે, તેમાં આપણે ખોટો અંક શોધવાનો છે. જો આ 5 ઓછા ખાલી જગ્યા ખાલી ખાનું છે, અને અરે આ શું, આપણને જવાબ તો આપી દીધો છે, તો આપણે એક રકમ આપેલી છે અને બીજી શોધવાની છે. તો હવે શું કરીશું? તો જુઓ, એ આપણે જોઈએ તો આ 5 છે ને, તેટલા હું પથ્થર મૂકીશ. જુઓ, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. જુઓ, 5 પથ્થર થઈ ગયા ને. હવે શું કરીશું? તો જે જવાબમાં જે અંક હોય ને, તેટલા પથ્થર આપણે લઈ લઈશું. અહીં કેટલા લખ્યા છે? 1. તો આપણે આમાંથી 1 પથ્થર લઈ લઈશું. હવે ગણો, જોયે કેટલા થયા? તો 1, 2, 3 અને 4. તો અહીં જવાબમાં શું આવશે? 4. જુઓ, આપણને રકમ મળી ગઈ ને. હવે 5 - 4 બરાબર કેટલા થાય? 1. તો જુઓ ને, આપણે રકમ મળી ગઈ ને આપણને. તો જુઓ બાળકો, હવે આપણે બીજો દાખલો જોઈએ. તો એમાં આ શું લખ્યું છે? 9 - 9 તો ખાલી બોક્સ છે, અને આ આપણને જવાબ આપી દીધો છે. ચાલો હવે તમે કહો, જોઈએ આમાં આપણે શું કરીશું? કોણ કહેશે? હા હા, તમે બોલો. હા, આપણે આ પહેલા અંકની સંખ્યા પ્રમાણે પથ્થર મૂકીશું. તો અહીં કયો અંક લખ્યો છે? 9. તો આપણે 9 પથ્થર મૂકીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 પથ્થર મૂકી દીધો ને આપણે. હવે શું કરીશું? કહો જોઈએ. આ જવાબ આપ્યો છે ને, તેટલા પથ્થર આપણે લઈ લેવાના. તો આપણે લઈશું કેટલા છે અહીંયા? 7. તો 1, 2, 3, 4, 5, 6, 7. 7 પથ્થર આપણે લઈ લીધો ને, 9 માંથી 7 પથ્થર આપણે લઈ લીધા ને. હવે જુઓ કેટલા બાકી રહ્યા? તો 1, 2. કેટલા બાકી રહ્યા? 2. તો આપણને આ ખાલી ખાનાની સંખ્યા મળી ગઈ. તો અહીંયા કેટલા લખીશું આપણે? 2. તો 9 - 2 બરાબર 7. થઈ ગઈ ને, આપણને રકમ મળી ગઈ ને, બરાબર ને? જો બાળકો, હવે આપણે બીજો દાખલો કરીશું. હવે તમારે બોલવાનું છે આમાં શું કરવાનું તે, બરાબર? જો આ પહેલા ખાનામાં કેટલા અંક લખ્યા છે? 4. ઓછા આ ખાલી બોક્સ છે, અને આપણને જવાબ આપી દીધો છે. કહો જોઈએ, હવે શું કરીશું આપણે? આપણે 4 પથ્થર મૂકીશું. 1
જવાબ માં જે અંક આપ્યો છે ને એટલા આપણે પથ્થર લઈ લેવાના છે. તો જવાબ માં કેટલા અંક લખ્યા છે? 4. તો આપણે 4 પથ્થર લઈ લેશું. 1, 2, 3 અને 4. અરે આ તો કશું ના વધ્યું, તો શું લખીશું આપણે? કઈ ના વધ્યું હોય તો શું આવે? જુઓ, 4 - 0 = 4 થઈ ગયો ને દાખલો. બાળ મિત્રો, તમે જોયું ને બાદબાકીના ખૂટતા અંક આપણે પ્રવૃત્તિ દ્વારા શીખ્યા ને, હવે એ જ વસ્તુ આપણે અહીંયા શીખીએ. જુઓ, અહીંયા લખ્યું છે ને ખૂટતો અંક લખો. જો અહીંયા રકમ આપી છે ને કે 8 - ખાલી જગ્યા બરાબર 7. તો આપણને આ પહેલી રકમ આપી છે, આપણે આ બીજી રકમ શોધવાની છે, બરાબર? તો અહીં તો જવાબ તો આપણને આપી દીધો છે, તો આપણે આ રકમ કેવી રીતે શોધીશું? જો તો સૌથી પહેલા શું કરીશું, આ 8 છે ને, તો આપણે 8 નિંદા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 મીંડા થઈ ગયા ને. જે આ પહેલી રકમ હોય તેટલા મીંડા આપણે કરવાના. હવે શું કરીશું? તો હવે આજે જવાબમાં કેટલા અંક લખ્યા છે? 7. તો આ 8 માંથી આપણે 7 મીંડા બાદ કરીશું. જો આ 1, 2, 3, 4, 5, 6 અને 7 7 મીંડા આપણે કાપી નાખ્યા. હવે જુઓ તો કોણ કહેશે કેટલા મીંડા વધ્યા? 1. કેટલા વધ્યા? 1. તો અહીં આપણે 1 લખીશું. જુઓ, 8 - 1 તો જવાબ મળી ગયો ને 7, બરાબર ને? જો આપણે બીજો દાખલો કરીએ. જો અહીં કેટલા લખ્યા છે? 6 - 8 આનું તો ખાલી છે. અરે આપણને જવાબ તો આપી દીધો છે, બરાબર ને? તો આપણે શું કરીશું કહો જોઈએ? આમાં આપણે શું કરીશું? છ મીંડા પાડીશું. કેટલા મીંડા પાડીશું? 6. તો 1, 2, 3, 4, 5 અને 6 મીંડા થઈ ગયા ને. આ 6 મીંડા હવે શું કરીશું કહો જોઈએ? આ 2 મીંડા છે ને તે આપણે આમાંથી બાદ કરીશું. જે જવાબ આપણને આપ્યો છે ને તે મીંડા આપણે આમાંથી બાદ કરીશું, એટલે એની પર ચોકડી કરીશું. જો હવે જો હવે કેટલા મીંડા બાકી રહ્યા તે ગણીએ. તો 1, 2, 3 અને 4 કેટલા મીંડા બાકી રહ્યા? 4. તો અહીં શું આવશે? 4. આપણને રકમ મળી ગઈ ને. હવે જુઓ કે 6 - 4 = 2 આપણને આ રકમ મળી ગઈ ને. બાળમિત્રો, જો હવે બીજો એક દાખલો આપણે કરીશું. જો આમાં શું છે કે 3 - ખાલી જગ્યા = જવાબ આપણે આપી દીધો છે 3. ચલો હવે કોણ કહેશે આ દાખલો કેવી રીતે કરવાનો છે કહો જોઈએ? શું કરવાનો છે? 3 મીંડા પાડવાના છે. તો 1, 2 અને 3 હવે શું કરીશું કોણ કહેશે? હા હા તમે બોલો. આજે જવાબ છે ને તેટલા મીંડા આપણે કટ કરવાના છે. તો 1, 2 અને 3
ત્રણ, જો અહીંયા ત્રણ લખ્યા છે ને, તો એ ત્રણ મીંડા આપણે કટ કરી દીધા. હવે જો અહીં કઈ છે, કશું નથી, તો શું આવે? કઈ બી હોય તો શું આવે? શૂન. એટલે ત્રણ ઓછા શૂન બરાબર ત્રણ. બાળ મિત્રો, જોયું ને તમે બાદબાકીના દાખલા ગણ્યા ને, તેમાં ખોટો અંક શીખ્યા ને, તો એવા જ દાખલા આપણી ગણિતની ચોપડીમાં છે. તમે તમારા મમ્મી પપ્પાની મદદથી એ ગણજો. મજા આવશે. હા, આવજો, ફરી મળીશું.